હળવદ એપીએમસી ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીનું રજીસ્ટ્રેશન આજથી ચાલુ. જેમાં રજીસ્ટ્રેશનના પ્રથમ દિવસે સર્વર ડાઉન થતા ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને મગફળી રજીસ્ટ્રેશનમાં સામાજિક અંતરના ધજાગરા ઉડ્યા તેમજ વહેલી સવારે 6 વાગ્યાના ખેડૂતો લાઇનમાં ઉભા છે અને સર્વર ડાઉન થતા હજુ એક પણ ફોર્મ ભર્યું નથી. તેમજ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે અને ખેડૂતોએ આગામી 20 ઓક્ટોબર સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને મગફળીનો ટેકાનો ભાવ પ્રતિમણ રૂપિયા 1055ના લેખે ખરીદી કરાશે. તેમજ આગામી 21 ઓક્ટોબરથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થશે. રામચંદ્રગઢ અમે સવારે 6 વાગ્યાના લેન્ડમાં ઉભા રહ્યા છીએ. સર્વર ડાઉનના હિસાબે 11 વાગ્યા પણ હજી એક પણ ફોર્મ ભરાતું નથી. હજી ભાઈ પરમાર અહીંયા 6 વાગ્યાના ઊભા છીએ હળવદ. હજી પણ ફોર્મ ભરવાનું ચાલુ એકઈ નથી થયું. સર્વર ડાઉન જ રહે છે. 11 વાગ્યા તો નથી ચાલુ થયું. 6 વાગ્યાના તો લાઇનમાં ઊભા ખેડું. વહેલી તકે લઈ સારું કંઈ. અને મગફળી ખરીદી વહેલી તકે લે તો સારી વાત છે. હળવદ તાલુકા અને ગ્રામ કચ્છનું મગફળીની ખરીદી ચાલુ કરેલ છે. રજીસ્ટ્રેશન એપીએમસી હળવદ ખાતે આજથી 20 સુધી રજીસ્ટ્રેશન કરવામાં આવશે તથા 21 ખરીદીની પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે. તો સર્વે ખેડૂત મિત્રોએ તેનો લાભ લેવા વિનંતી. મયુર રાવલ, KTV ન્યૂઝ, હળવદ.